કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 10ની પરીક્ષા બરાબર પૂરી થઈ, અને જોકે શરૂ પરીક્ષા દરમિયાન જ તે કોરોનાને કારણે રજાઓ સ્કૂલમાં પડી ગઈ છે. એમ બી ધોરણ 10માં વાળાને તો વેકેશન જ હતું, પરંતુ હવે વેકેશન ખુલવાનો સમય હતો અને આ કોરોના ઇફેક્ટને કારણે વેકેશન થોડા મોડા ખુલવાના છે, અને આ અસર હજી ક્યારે પૂરી થાય તે કંઈ કહી શકાય એમ છે નહીં. તો ધ સ્કૂલ ઓફ સાયન્સ તરફથી એવો પ્રયત્ન છે કે બાળકો જે 10મા ધોરણમાંથી 11મા ધોરણમાં આવવાના છે, જે લોકો સાયન્સ લેવાના છે, એમને વિડીયો લેક્ચર દ્વારા નોલેજ આપવામાં આવે, એના સબ્જેક્ટનું નોલેજ આપવામાં આવે. એને 9 અને 10મા જે એ લોકો શીખી ગયા છે, તો એ 11-12 સાયન્સમાં જે ટૉપિક એમને ઉપયોગી હોય, 9-10ના જે ટૉપિક 11-12 સાયન્સમાં એમને ઉપયોગી થવાના હોય, તો તેમને રિલેટેડ વિડીયો લેક્ચરની ચેનલ શરૂ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. ખૂબ બેઝિકથી શરૂઆત કરીએ, અને આ બધી વસ્તુ જે બેઝિક તમને શીખવવાના છીએ એ ઝીનીટ માટે ખૂબ ઉપયોગી બનવાનું છે, બરાબર? તો બધા વિદ્યાર્થી મિત્રો ઇન્ટરેસ્ટ લેશે આમાં અને સારી રીતે શીખશે અને ફોલો કરશે. હોમવર્ક ઘરે થોડું પોતાની રીતે તૈયાર કરવાનું છે બેટા, પછી જ્યારે વેકેશન ખુલશે ત્યારે આપણે એ હોમવર્ક જોઈ લેશું, બરાબર? તો સૌથી પહેલાં હું વિનોદ હળિયા આપનું સ્વાગત કરું છું, અને કેમિસ્ટ્રીના લેક્ચર હું તમારા લેવાનો છું. ધ સ્કૂલ ઓફ સાયન્સ તરફથી આ લેક્ચરની શરૂઆત આપણે શુભ શરૂઆત આજના દિવસથી કરીએ. તો સૌથી પહેલાં આખા કેમિસ્ટ્રીનું જો કોઈને હૃદય કહી શકાય તો એ છે આપણું આવર્ત કોષ્ટક. શું છે બેટા? આવર્ત કોષ્ટક. અને કેમિસ્ટ્રીનું હૃદય કહી શકાય. આવર્ત કોષ્ટક વગર કેમિસ્ટ્રી શીખવું અશક્ય છે. ટૂંકમાં કહીએ તો કેમિસ્ટ્રી હોય જ નહીં. જો આવર્ત કોષ્ટક ના હોય તો કેમિસ્ટ્રી બનત જ નહીં એવું પણ આપણે કહી શકીએ. તો એની અંદર ટોટલ 118 તત્વો છે. નવા સિલેબસમાં જે 4 તત્વો શોધવાના બાકી હતા એ પણ શોધાઈને આવી ગયા છે. તો એની આપણે માહિતી જ્યારે ભણતા જશું ત્યારે એની માહિતી આપણે લઈ લેશું. ભણતા ભણતા જેમ ચેપ્ટર આવતા જશે તેમ સંપૂર્ણ માહિતી તેની મળી જશે. તો સાહેબ, આખા કેમિસ્ટ્રીની વાત કરીએ, ધોરણ 11 અને 12ની વાત કરીએ, તો 11 અને 12ની અંદર આપણને 30 તત્વો ખૂબ અગત્યના હોય છે. 30 તત્વોના પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક આપણી માટે ખૂબ અગત્યના હોય છે. તેને રિલેટેડ ઘણા બધા દાખલા પૂછાય છે, અને તેને અણુભારની ઘણી વખત આપણને જરૂર પડતી હોય છે. અલગ અલગ ચેપ્ટરની અંદર અલગ 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 જગ્યાએ આપણને તેની જરૂર પડશે. તો સૌથી પહેલાં આપણે આ 30 તત્વોના નામ, એમની સંજ્ઞા, એમનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર વિશેની માહિતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 30 તત્વોના નામ, 30 તત્વોની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર તમે સારી રીતે યાદ રાખી લેશો તેવી હું આશા રાખું છું, અને આ તમારે લખી પણ લેવાનું છે અને યાદ પણ રાખવાનું છે. આવર્ત કોષ્ટકમાં સૌથી પહેલું તત્વ હાઇડ્રોજન છે. હાઇડ્રોજનની સંજ્ઞા H છે. તેનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે કે 1 નંબરનું તત્વ છે. એનો હાઇડ્રોજનનું દળ જ્યારે માપવામાં આવ્યું છે તો હાઇડ્રોજનનું દળ 1.008 છે. તો 1.008 જે છે એને આપણે સામાન્ય ગણતરીમાં 1 લેતા હોઈએ છીએ. કેટલું લેતા હોઈએ છીએ બેટા? 1. ત્યાર પછી બીજા નંબરનું તત્વ છે હિલિયમ. હિલિયમની સંજ્ઞા છે HE. તેનો પરમાણુ ક્રમાંક છે 2. તેનો પરમાણુ ભાર 4.0026 છે. હવે બેટા, પરમાણુ ભાર એનો 4 કેમ છે? તો શું થાય છે? તો કે હાઇડ્રોજન જે છે, તો હાઇડ્રોજનની અંદર માત્ર 1 પ્રોટોન અને 1 જ ઇલેક્ટ્રોન હોય. આ રીતે આપણે પરમાણુ દોરીએ, અહીંયા એનું કેન્દ્ર દોરીએ, તો કેન્દ્રમાં માત્ર 1 પ્રોટોન અને જેની કક્ષા છે કક્ષાની અંદર માત્ર 1 ઇલેક્ટ્રોન, આ રીતે આવેલું હોય છે. તો પ્રોટોન હોય એનું દળ હોય, જ્યારે ઇલેક્ટ્રોનનું દળ હોતું
નથી એની આપણે વિસ્તારથી માહિતી જ્યારે ચેપ્ટર શરૂ કરશું ત્યારે લઈશું. તો પ્રોટોનનું દળ છે એને જ આપણે એક તરીકે લઈએ છીએ, ઇલેક્ટ્રોનનું દળ ખૂબ ઓછું હોવાને કારણે તેને આપણે અવગણી નાખીએ છીએ. તો સાહેબ, હિલિયમની અંદર બે પ્રોટોન હોય તો એનું દળ બે થવું જોઈએ ને, તો એનું દળ ચાર કેમ થાય છે? તો કે અહીંયા હિલિયમને પરમાણુ આપણે દોરીએ, હિલિયમ પરમાણુનું કેન્દ્ર દોરીએ, તો કેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય છે. ન્યુક્લિયસની અંદર જે તત્વો રહેલા હોય છે, ન્યુક્લિયસની અંદર જે કણો રહેલા છે, તત્વો તો નહીં કહી શકાય, કણો કહેવાય, તો એને ન્યુક્લિયોન્સ કહેવાય. શું કહેશું આપણે? ન્યુક્લિયોન્સ. તો ન્યુક્લિયોન્સ જે છે, તો ન્યુક્લિયોન્સની અંદર બે પ્રોટોનનો સમાવેશ તો થાય છે, પરંતુ સાથે સાથે બે ન્યુટ્રોન પણ આવેલા હોય છે, જેને હું ઝીરો સંજ્ઞાથી દર્શાવું છું. કોણ આવેલું હોય છે? બે ન્યુટ્રોન આવેલા હોય છે. તો પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ એમ ગણીને કુલ એનું દળ કેટલું થઈ છે? તો કે એનું દળ થાય છે 4.0024. પણ સામાન્ય ગણતરીમાં આપણે કેટલું લેશું બેટા? એનું દળ 4 લેશું. ત્યાર પછીનું તત્વ છે લિથિયમ. લિથિયમની સંજ્ઞા છે Li, એનો પરમાણુ ક્રમાંક છે 3. તેનું પરમાણવીય દળ અથવા તો પરમાણુ ભાર છે 6.94, જે 7ની નજીક હોવાને કારણે તેનો પરમાણુ દળ કેટલો લેશું આપણે? 7 લેશું. ત્યાંથી આગળ વધીએ તો તેના પછીનું તત્વ આવે છે બેરિલિયમ. બેરિલિયમની સંજ્ઞા છે Be, તેનો પરમાણુ ક્રમાંક છે 4 અને તેનો પરમાણુ ભાર છે 9. ત્યાંથી જરાક આગળ જઈએ તો ત્યાર પછીનું તત્વ આવે છે બોરોન. બોરોન 5મા ક્રમાંકનું તત્વ છે, તેનો પરમાણુ ભાર 10.81 છે. હવે મિત્રો જુઓ, 10.81 એટલે કોની નજીક થશે? તો કે 11. એટલે આપણે એનો પરમાણુ ભારને ગણતરીમાં, સામાન્ય ગણતરીમાં કેટલો લેશું? 11 લેશું. ત્યાંથી આગળ જઈએ, 6 નંબરનું તત્વ ખૂબ જ અગત્યનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તત્વ છે કાર્બન. કાર્બન એ તો આપણે ભણશું એટલે આપણને સિલેબસની અંદર ખ્યાલ આવશે. કાર્બન આખા કેમિસ્ટ્રીમાં ખૂબ જ અગત્યના તત્વોમાં નામના ધરાવે છે. તેનો પરમાણુ ક્રમાંક છે 6, તેનો પરમાણુ ભાર છે 12.011, પણ વ્યવહારિક ગણતરીમાં આપણે એને લેશું 12. ત્યાંથી આગળ વધીએ તો 8મા ક્રમાંકનું તત્વ છે ઓક્સિજન. આ તત્વથી તો હર કોઈ જાણીતું છે, આ તત્વ કોઈનાથી પણ અજાણું હોઈ શકે નહીં. ઓક્સિજન છે, ઓક્સિજનની સંજ્ઞા ઓ છે, તેનો પરમાણુ ક્રમાંક છે 8. કેટલો પરમાણુ ક્રમાંક છે? 8 પરમાણુ ક્રમાંક તમને જોવા મળશે અને તેનો પરમાણુ ભાર છે 15.999, જેને સામાન્ય વ્યવહારિક ગણતરીમાં આપણે કેટલો ગણીશું? 16. કેટલો ગણીશું બેટા? 16. એનો ભાર ગણીશું આપણે 16. તો અહીંયા હું જરૂર તમને 16 લખીને દેખાડી દઉં તો થોડા આઈડિયા આવશે. આ પરમાણુ ભાર છે 16. કોનો વાત છે બેટા? ઓક્સિજનની વાત છે. ઓકે, ત્યાંથી આગળ વધીએ તો ત્યાર પછી આવે છે તત્વ ફ્લોરિન. ફ્લોરિનની સંજ્ઞા F છે, તેનો પરમાણુ ક્રમાંક 9 છે અને તેનો પરમાણુ ભાર છે 18.99, જેને આપણે વ્યવહારિક ગણતરીમાં કેટલો લેશું? કેટલો લેશું? યસ રાઈટ, કેટલો લેશું બેટા? 19. ત્યાંથી આગળ વધીએ, ત્યાર પછીનું 10મા નંબરનું તત્વ છે નિયોન. નિયોન તત્વ જે છે એની સંજ્ઞા Ne છે, તેનો પરમાણુ ક્રમાંક છે 10 અને પરમાણુ ભાર છે 20.18. અહીંયા 18 છે પણ એને સામાન્ય ગણતરીમાં આપણે 20 જ લેશું, 0.18 ને કોઈ રાઉન્ડ ફિગર બનાવશું નહીં. ત્યાંથી આગળ જઈએ તો તત્વ છે સોડિયમ. સોડિયમની સંજ્ઞા છે Na, પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તેનો પરમાણુ ભાર છે 22.99. કેટલો પરમાણુ ભાર છે બેટા? 22.99. એટલે આપણે કેટલો ગણીશું એને? 23. સિમ્પલ છે, રાઉન્ડ ફિગર થશે એનું 23. ત્યાર પછી આવે છે 12મા નંબરનું તત્વ મેગ્નેશિયમ. મેગ્નેશિયમની સંજ્ઞા છે Mg, તેનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 12 અને પરમાણુ ભાર થશે 24.30. એને પણ કોઈ પણ જાતનું રાઉન્ડ ફિગર નહીં લગાડીએ, એને આપણે 24 જ ગણીશું. ત્યારથી આગળ વધીએ તો ત્યાંથી આગળ વધતા પરમાણુ ક્રમાંક 13 પર આવશે એલ્યુમિનિયમ. એની સંજ્ઞા છે Al, તેનો પરમાણુ ભાર થશે 26.98, પણ એને રાઉન્ડ ફિગરમાં આપણે કેટલો લખીશું? 27. કેટલો લખીશું મિત્રો? 27 આપણે તેનો પરમાણુ ભાર લખીશું. ત્યાર પછીનું 14 નંબરનું તત્વ છે સિલિકોન. સિલિકોનની સંજ્ઞા છે Si, પરમાણુ ક્રમાંક 14
અને તેનો પરમાણુ ભાર થશે 28.086, પણ એને આપણે 28 જ રાખશું, એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરીશું નહીં. 15મા નંબરનું તત્વ છે ફોસ્ફરસ. ફોસ્ફરસની સંજ્ઞા છે પી, પરમાણુ ક્રમાંક 15 અને પરમાણુ ભાર છે 30.97. તો કેટલો થશે 30.97? આપણે રાઉન્ડ ફિગરમાં કેટલો લખશું બેટા? કેટલો? યસ રાઈટ, રાઉન્ડ ફિગરમાં લખીશું આપણે અને 31. કેટલો લખીશું? 31. ઓકે, ત્યાંથી આગળ વધીએ. 16મા નંબરનું તત્વ છે સલ્ફર. સલ્ફર ની સંજ્ઞાને આપણે એસ તરીકે ઓળખીએ છીએ, પરમાણુ ક્રમાંક 16 અને તેનો પરમાણુ ભાર છે 32.66. ઓકે, 32.66 ને રાઉન્ડ ફિગરમાં આપણે દર્શાવીશું 32. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. તો ત્યાર પછી આવે છે 17મા નંબરનું તત્વ. અહીંયા પણ બેટા 17મા નંબરનું તત્વ ક્લોરિન જે છે, આ પણ ખૂબ અગત્યનું તત્વ છે, જેની સંજ્ઞા સીએલ છે, પરમાણુ ક્રમાંક 17 છે અને પરમાણુ ભાર છે 35.45, જેને આપણે રાઉન્ડ ફિગરમાં લખીશું 35.5. યાદ રાખજો બેટા, અહીંયા 36 નથી લખવાનું કે નથી લખવાનું, 35 અહીંયા આપણે લખવાનું થશે 35.5. ક્લિયર થાય છે વાતને? ઓકે, ત્યાર પછીનું તત્વ છે આપણું આર્ગોન. આર્ગોનની વાત કરીએ તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક થશે 18. કેટલા થશે? 18. આર્ગોનની સંજ્ઞા થશે AR. આર્ગોન 18મા નંબરનું તત્વ છે, તેની સંજ્ઞા થશે AR અને તેનો પરમાણુ ક્રમાંક છે 18. પરમાણુ ભાર છે 39.94. હવે 39.94 જે છે એને આપણે રાઉન્ડ ફિગરમાં કેટલું લખીશું બેટા? યસ યુ આર રાઈટ, કેટલું લખીશું? 40. હવે જુઓ, અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થશે. આ 40 યાદ રાખો, હમણાં શું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે હું તમને બતાવું છું. ત્યાંથી જરાક આપણે આગળ જશું તો આગળ જતાં આપણને જોવા મળશે 19 નંબરનું તત્વ છે પોટેશિયમ. પોટેશિયમ છે તેની સંજ્ઞા થશે કે. શું સંજ્ઞા થશે બેટા? કે. અને પરમાણુ ક્રમાંક થશે 19. આને અહીંયા આપણે જોવા આવીએ તો તમને અહીંયા પરમાણુ ભાર જોવા મળશે 39.09. એટલે આપણે એને રાઉન્ડ ફિગરમાં લખીશું 39. કેટલું લખીશું બેટા? 39. ઓકે, આ પણ ઇન્ટરેસ્ટિંગ હજી એટલી વસ્તુ નથી, પરંતુ ઇન્ટરેસ્ટિંગ હવે છે કે 20 નંબરનું જે તત્વ છે જે છે આપણું કેલ્શિયમ, બરાબર, તેની સંજ્ઞા થશે CA. શું સંજ્ઞા થશે? CA. અહીંયા તેનો પરમાણુ ક્રમાંક 21 છે અને એનો પણ પરમાણુ ભાર 40 છે. જુઓ, આ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે કે તમને જે આર્ગોન આપેલું છે તેનો પરમાણુ ભાર કેટલો છે બેટા? 40. અને તમને જે કેલ્શિયમ આપેલું છે એનો પરમાણુ ભાર પણ કેટલો છે? 40. તો આર્ગોનનો પરમાણુ ભાર 40, પોટેશિયમનો 39 અને ફરી વખત તમારા કેલ્શિયમનો પરમાણુ ભાર થશે 40. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે, તો આપણે એને આપણે યાદ રાખી લઈશું. ચલો વેલ, ત્યાંથી જરાક આગળ વધીએ તો ત્યાર પછી આવે છે 21 નંબરનું તત્વ સ્કેન્ડિયમ. ઓકે, સ્કેન્ડિયમ જે છે 20 સુધી તો તમે સારી રીતે ભણ્યા હશો, ધોરણ 9-8 બંને ધોરણની અંદર આ તત્વોના નામ આવી ગયા છે, એમની સંજ્ઞા પણ આવી ગઈ છે, પણ હવે આપણે યાદ રાખવાનું છે તે છે સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21 છે, તેની સંજ્ઞા છે SC. શું સંજ્ઞા થશે બેટા? SC. ઓકે, તેનો પરમાણુ ભાર થશે 44.95. ફરી વખત 21 નંબરનું થશે સ્કેન્ડિયમ, તેની સંજ્ઞા SC અને પરમાણુ ક્રમાંક 21 છે અને પરમાણુ ભાર છે 44.95, જેને આપણે કેટલો ગણીશું બેટા? યસ યુ આર રાઈટ, એને આપણે ગણીશું 45. પરમાણુ ભારને ગણીશું 45, રાઉન્ડ ફિગરમાં આપણે એને 45 કહીશું. ત્યાંથી આગળ વધીએ તો 22 નંબરનું તત્વ છે ટિટેનિયમ. ટિટેનિયમની સંજ્ઞા છે TI, તેને પરમાણુ ક્રમાંક છે 22, તેનો પરમાણુ ભાર થશે 47.88. તો અહીંયા પણ આપણે એને રાઉન્ડ ફિગરમાં કેટલું લખીશું બેટા? 48. કેટલું લખીશું? 48. સ્કેન્ડિયમનો પરમાણુ ભાર 48 થશે. હવે આ બધાનો એકમ હું તમને છેલ્લે કહીશ કે આ બધા એને ખાલી 48 કહેવાય, તો ખાલી 48 કહેવાય નહીં, કારણ કે કોઈ પણ વસ્તુ છે તો એને આપણે હંમેશા એકમ વડે, પાછળથી એકમ વડે દર્શાવવી પડે. હવે આપણે ગામમાંથી કંઈ વસ્તુ લેવા જઈએ તો આપણને મમ્મી ઘરેથી કહે કે બેટા
ખાંડ લેતો આવજે, તો આપણને ખાંડ લાવવા માટે ચોક્કસ જથ્થાની જરૂર પડશે. એટલે તમને કહેશે કે બેટા ખાંડ લેતો આવજે, પણ 5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 1 કિલોગ્રામ એવું તમને કહેશે. ક્યારેય તમને એવું નહીં કહે કે 5 ખાંડ લેતા આવજે, 2 ખાંડ લેતા આવજે, 1 ખાંડ લેતા આવજે. એવા ચોક્કસ અંકથી આપણને ખબર પડશે નહીં. તો એની માટે ફરજિયાત પાછળ આપણે શું જોડવું પડે, તો કે એનો એકમ જોડવો પડે. જેમ કે 5 કિલોગ્રામ, કિલોગ્રામ શું થશે, એનો એકમ થશે 2 કિલોગ્રામ, 1 કિલોગ્રામ. એવા એકમની અહીંયા પણ પરમાણુ ક્રમાંક દર્શાવવા, સોરી પરમાણુ ભાર દર્શાવવા માટે પણ આપણને જરૂર પડશે. તો અહીંયા ખાલી 48, ખાલી 47, 45, 40 એવું લખી શકીશ નહીં. એની પાછળ હું ચોક્કસ એકમ દર્શાવીશ. હવે કયો એકમ દર્શાવીશ, એ હું આ બધા જ પરમાણુ પૂરા થઈ જાય પછી હું 30-30 પરમાણુને અંતે તમને કહીશ. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. તો 24માં નંબરનું તત્વ છે વેનેડિયમ. વેનેડિયમનો, સોરી બેટા, 23માં નંબરનું તત્વ છે વેનેડિયમ. વેનેડિયમનો, વેનેડિયમની સંજ્ઞા છે વી, અને તેનો પરમાણુ ક્રમાંક થશે 23. તેનો પરમાણુ ભાર છે 50.94. એટલો લખીશું આપણે. અને હવે હું આ બોલીશ નહીં, સીધો લખીને જ દેખાડી દઈશ. એનો આપણે રાઉન્ડ ફિગરમાં 51 લખીશું. કેટલા લખીશું? 51. ઓકે, 24માં નંબરનું તત્વ છે ક્રોમિયમ. આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ તત્વ છે. કેમ ઇન્ટરેસ્ટિંગ છે, એનો આપણે 11મા ધોરણના ચેપ્ટર 2ની અંદર વાત કરીશું. ક્રોમિયમ જે છે એની સંજ્ઞા છે CR. તેનો પરમાણુ ક્રમાંક છે 24 અને પરમાણુ ભાર છે 54.99. 54.99ને રાઉન્ડ ફિગરમાં આપણે ગણીશું 55. જેના મોટાભાગે તમે જોશો ને બેટા, તો પરમાણુ ક્રમાંક કરતાં પરમાણુ ભાર છે એ મોસ્ટલી બમણા જ હશે, પણ ઘણી જગ્યાએ બમણા કરતાં પણ વધારે હશે. તો ત્યાં કેમ સાહેબ એવું થશે? તો હમણાં હિલિયમમાં મેં સમજાવ્યું હતું કે કેન્દ્રની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય, એટલે એનો પરમાણુ ક્રમાંક કરતાં પરમાણુ ભાર બમણો થઈ જતો હતો. પરંતુ અહીંયા તો બમણા કરતાં વધી જાય, તો ત્યાં ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય છે. યાદ રાખજો, જ્યાં પરમાણુ ભાર બમણા કરતાં વધે ત્યાં ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય છે. એટલા માટે તમને પરમાણુ ક્રમાંક કરતાં પરમાણુ ભાર ની કિંમત વધારે મળશે. ઓકે, ચાલો વેલ, ત્યાંથી પછી આગળ વધીએ. તો હવે આપણે જઈએ 25મા નંબરનું તત્વ. 25મા નંબરનું તત્વ છે તમારું મેંગેનીઝ. કોણ છે? મેંગેનીઝ. એની સંજ્ઞા થશે MN. પરમાણુ ક્રમાંક થશે 25 અને પરમાણુ ભાર તમને જોવા મળશે 54.93. તો એને પણ આપણે કેટલું કહેશું બેટા? 55. 54.93 આને પણ રાઉન્ડ ફિગરમાં આપણે કહેશું 55. આ બે અંક ખાસ યાદ રાખશું. ક્રોમિયમનો છે 54.99 અને મેંગેનીઝનો છે 54.93. ક્લિયર બેટા? ચલો ત્યાંથી આગળ વધીએ. તો ત્યાર પછીનું તત્વ આવે છે તમારું આયન. ઓકે વેલ, આયનની વાત કરીએ. તો આયનનો પરમાણુ ક્રમાંક કેટલો થશે પહેલાં? આયનનો પરમાણુ ક્રમાંક થશે 26. કેટલો થશે? 26. આયનની સંજ્ઞા થશે FE, કેપિટલ F અને સ્મોલ E. ખાસ યાદ રાખવાનું, જ્યાં એક અક્ષરની સંજ્ઞા હોય ત્યાં આપણે કેપિટલ જ કરશું, પણ જ્યાં ઘણી વખત 2 અક્ષરની સંજ્ઞા હોય, જેમ કે MN જોઈ લઈએ, FE જોઈ લઈએ, તો પહેલો જે આલ્ફાબેટ છે એ કેપિટલ હશે અને બીજો આલ્ફાબેટ હંમેશા સ્મોલ જ હશે. બરાબર છે? આ રીતે ખાસ યાદ રાખવાનું છે. તો આયન છે, આયનની સંજ્ઞા FE છે, એનો પરમાણુ ક્રમાંક છે 26, તેનો પરમાણુ ભાર થશે 55.84. કેટલો પરમાણુ ભાર થશે બેટા? 55.84 તેનો પરમાણુ ભાર તમને જોવા મળશે. કોની વાત કરું છું હું? આયનની. 55.84 છે, અને આપણે રાઉન્ડ ફિગરમાં કેટલું કહેશું? 56. તો કે FE જે છે, FEનો પરમાણુ ભાર 56 થશે. એકમ પાછળ હજી લગાવવાનો બાકી છે. ત્યાંથી જરાક આગળ વધુ. તો 27મા નંબરનું તત્વ છે કોબાલ્ટ. કોણ છે? કોબાલ્ટ. તેની સંજ્ઞા છે CO. અહીંયા પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે બેટા, સી છે તે કેપિટલમાં છે અને ઓ જે છે વિશેમાં આપેલો છે સ્મોલમાં, એટલે આપણે એને દર્શાવીશું CO. આ રીતે એને દર્શાવવામાં આવે છે. બરાબર, તેના પરમાણુ ભારની વાત કરીએ તો પરમાણુ ભાર થશે 58.93. કેટલો થશે પરમાણુ ભાર? 58.93 પરમાણુ ભાર થશે. તો આપણે 58.93 જે છે એને રાઉન્ડ ફિગરમાં લખીશું 59.
5 9, તો આપણું રાઉન્ડ ફિગર બનશે. ક્લિયર? આ છે તમારા 27 સુધીના પરમાણુ, એની વાત થઈ છે. ઓકે, 28માં પરમાણુની વાત કરીએ તો 28માં નંબર પર નિકલ આવે છે. નિકલની સંજ્ઞા છે એનઆઈ, તેનો પરમાણુ ક્રમાંક 28, તેનો પરમાણુ ભાર થશે 58.59. કેટલો થશે? 58.59. તો અહીંયા 58.59 જે છે, સોરી 58.69 જે છે, એને 58.69ને આપણે રાઉન્ડ ફિગરમાં 58.5 જ કહીશું બેટા. શું કહીશું? 58.5 તરીકે 58.69ને આપણે ઓળખીશું. ચલો વેલ, ત્યાંથી આગળ વધીએ તો ત્યાર પછીનું તત્વ છે કોપર. કોણ છે? કોપર. કોપરના પરમાણુ સંજ્ઞા શું છે? સી યુ. અહીંયા પણ કેપિટલમાં સી છે અને યુ શેમાં છે? સ્મોલ લેટરમાં છે. તેનો પરમાણુ ક્રમાંક થશે 29 અને પરમાણુ ભાર થશે 63.54, જેને આપણે કહેશું 63.5. કેટલી કહેશું? 63.5. ક્લિયર? ચલો, ત્યાંથી આગળ છેલ્લું તત્વ છે 30માં નંબરનું તત્વ છે ઝીંક. બરાબર છે? તો ઝીંકની વાત કરીએ, ઝીંકની સંજ્ઞા થશે ZN, પરમાણુ ક્રમાંક છે 23 અને પરમાણુ ભાર થશે 65.39, જેને આપણે કેટલું કહીશું બેટા? તો કે 65, માત્ર એને આપણે 65 તરીકે ઓળખીશું. ક્લિયર છે? તો આ છે તમારા સરસ મજાના 1 થી 30 તત્વો, તેની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર. ઓકે, એક વસ્તુ આપણે બાકી છે. શું છે તે બાકી છે? તે છે એકમ. બધા જ તત્વોના પરમાણુ ભારની પાછળ એકમ લાગશે યુ, અથવા તો એને આપણે કહેશું AMU, એટોમિક માસ યુનિટ. શું કહેશું? ફરી વખત, એટોમિક માસ યુનિટ. એટલે હરેક તત્વની જે પરમાણુ ભાર છે એની પાછળ આપણે AMU એકમ વાપરવાનો હોય છે. આ એક તત્વનો ભાર હોય એટલે આપણે એને AMU કહેશું, અને એક મોલ તત્વ લાગશે ત્યારે આપણે, સમજો કે ઝીંક છે, એક મોલ ઝીંક કીધું હોય તો એની અંદર આપણે કહેશું 65 ગ્રામ. એક મોલ માટે કેટલો કયો એકમ લાગશે? ગ્રામ. અને ખાલી એક તત્વ હોય તો એની પાછળ એકમ લાગશે AMU અથવા તો ખાલી U, જેને યુનિફાઈડ એકમ કહેવાય છે. શું કહેવાય છે? યુનિફાઈડ એકમ. ગુજરાતીમાં એને સાર્વત્રિક એકમ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે દરેક પરમાણુની સંજ્ઞા યુ થશે. જેમ કે ઝીંક છે, કોપર છે, કોપરની 63.5 U અથવા તો 63.5 AMU, આ રીતે આપણે ગણતરી કરીશું. સમજણ પડી મિત્રો? હવે પછીના આગળના લેક્ચરની અંદર આપણે થોડું તમને ડિટેલમાં એસિડ અને બેઝનો ખ્યાલ આપીશું, અને ઓર્ગેનિક ઉપર લેક્ચર બનાવવાની ઈચ્છા છે તો હું પહેલાં ઓર્ગેનિક ઉપર જ લેક્ચર બનાવીશ, જેમાં તમને સમૂહનો ખ્યાલ આપીશ. અલગ અલગ સમૂહ જે હોય છે એમાં કયો પૂર્વક અને કયો પ્રત્યય લાગે છે તેનો ખ્યાલ આપીશ. પછી IUPAC નામકરણ શીખીશું. ક્લિયર? તો એટલે સુધીના 30 તત્વો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે બધા યાદ રાખી લેશો તેવી હું આશા રાખું છું. આ બધા જ તત્વો એક નોટમાં લેસન તરીકે ઉતારી લેવા અને પાકા કરી નાખવા. ઓકે, થેન્ક યુ.